મિત્રો, સામાજિક વિજ્ઞાનના અમુક મહત્વના ટોપિક આપણે જોઈ રહ્યા છીએ, એમાં ભાગ 13 ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ મુદ્દો BIS. મિત્રો, BIS નું ફૂલ ફોર્મ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ. 1986 થી આ લાગુ થયું. અગાઉ તમને ખબર છે કે ISI માર્કો એટલે 1947 થી હતો, ત્યાર પછી BIS આપવામાં આવ્યું 86 થી. ખાદ્ય પદાર્થોની જે ગુણવત્તા છે એનું ખાસ નિયમન ISI માર્કો પણ આપે છે. ગ્રાહક શિક્ષણનું જાગૃતિનું મેગેઝિન, એ પણ તમને નામ યાદ રહેવું જોઈએ, એ છે ઇનસાઇટ. અને સરકાર દ્વારા નિર્ધારિત થતા જે ભાવો છે એ શેમાં, તો મિત્રો પેટ્રોલ અને ડીઝલમાં. વિશ્વ ગ્રાહક દિન, બરાબર, અથવા વિશ્વ ગ્રાહક અધિકાર દિન, તો એ મિત્રો 15 માર્ચ છે, 1983 થી આ શરૂઆત. અને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિનની વાત આવે તો 24 ડિસેમ્બર 1986 થી અમલીકરણ. તો ફરીથી, વિશ્વ ગ્રાહક દિન એટલે 15 માર્ચ, અને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન એટલે 24 ડિસેમ્બર. ભાવ વધવાનો છે એવી આગાહીની લોકો ઉપર શું અસર થાય? સ્વાભાવિક છે, બધા સંગ્રહ કરવા માટે. કાયદાકીય રીતે ગ્રાહકોને મદદ માટેની કેન્દ્ર સરકારની જે સંસ્થા છે, રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ તંત્ર, અહીં યાદ રાખજો, રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ તંત્ર, તો એ કેન્દ્ર સરકારની સંસ્થા છે અને બધાને હેલ્પ કરે છે. સરકાર ક્યાં પુરવઠામાં વધારો કરે તો ભાવ વૃદ્ધિનું કારણ બની શકે? તો મિત્રો, સ્વાભાવિક છે, નાણાંમાં એનો જવાબ આવશે, નાણાંમાં પુરવઠામાં વધારો કરે તો ભાવ વૃદ્ધિ નું કારણ બની શકે છે. ખેતી પેદાશ, વન પેદાશ, બાગાયતી અને પશુ પેદાશ માટેની ગુણવત્તાનો માર્ક, મિત્રો એ એગમાર્ક દ્વારા, અને ઊનની બનાવટ હોય તો એમાં વૂલ માર્ક આવે. માંસ, મટન એની પેદાશો માટે MPO એવો માર્કો, MPO. અને જામ, ફ્રૂટ, જ્યુસ, ટીનમાં જો પેક કરેલા ફળો, શાકભાજી, તો એમાં બધામાં FPO માર્કો આવશે. સાબુ, કાગળ, રંગ, રસાયણ, પાવડર, તો એમાં ઇકો માર્કો આવશે. અને સોનામાં તો BSI માર્કો. તો મજા આવી મિત્રો, એકવાર ફરીથી નજર કરી લેવી છે, જોઈ લઈએ. BIS નું ફૂલ ફોર્મ આપો, યસ, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ. ક્યારથી એ શરૂ થયેલ? તો 1986 થી. અગાઉ તો ISI 1947 થી શરૂ થયેલ. ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરે છે, ISI માર્કો આપે છે. ત્યાર પછીનો પ્રશ્ન, ગ્રાહક શિક્ષણ જાગૃતિનું મેગેઝિનનું નામ આપો. તો મિત્રો, એનું નામ છે ઇનસાઇટ. સરકાર દ્વારા નિર્ધારિત થતા ભાવો શેમાં? તો એનો જવાબ છે પેટ્રોલ અને ડીઝલ. વિશ્વ ગ્રાહક દિન અથવા વિશ્વ ગ્રાહક અધિકાર દિન, તો એ 15 માર્ચ, એ પણ 1983 થી શરૂ થયેલું. રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન, તો 24 ડિસેમ્બર 1986. ભાવ વધવાનો છે એવી આગાહીની લોકો પર અસર, યસ, સંગ્રહખોરી વધે છે. કાયદાકીય રીતે ગ્રાહકોને મદદ માટેની કેન્દ્ર સરકારની સંસ્થા કઈ? તો રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ તંત્ર. અને સરકાર ક્યાં પુરવઠામાં વધારો કરે તો ભાવ વૃદ્ધિનું કારણ બની શકે? તો મિત્રો, નાણામાં. ખેતી પેદાશ, વન પેદાશ, બાગાયતી અને પશુ પેદાશ માટેની ગુણવત્તાનો માર્ક, તો એ છે એગ માર્ક, યાદ રાખજો, એગ માર્ક. અને ઊનની બનાવટમાં જે હશે એને વૂલ માર્ક કહેવાય છે. માંસ, મટનની પેદાશો માટે તો MPO માર્કો. જામ, ફ્રૂટ, જ્યુસ, ટીન, એ બધામાં પેક કરેલા ફળો હશે, શાકભાજી હશે, તો એનો FPO માર્કો. અને સાબુ, કાગળ, રંગ, રસાયણ, પાવડર, તો ECO માર્કો. અને સોનામાં જો વાત હશે તો BSI માર્કો મળશે. તો મજા આવી દોસ્તો. તો મિત્રો, બસ આ એક પ્રયાસ હતો કે તમે લોકો કંઈક ને કંઈક શીખશો, તો નસીબમાં હશે, એ બધું પૂછાઈ જશે, પણ આપણે તૈયારી તો જુદી જુદી રીતે કરતી રહેવી જોઈએ. તો મિત્રો, ફરીથી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. ખૂબ સારા માર્ક્સ મળે, ખૂબ આગળ વધો, એવી અંતઃકરણપૂર્વક તમને બધાને હાર્દિક શુભકામનાઓ. મિત્રો, સતત મળતા રહેશું, કારણ કે હવે આપણે NDC પરિવારમાં જોડાઈ ગયા છો. તમે લોકો પણ સબસ્ક્રાઇબ કર્યું છે, તમે લોકો પણ પરિવારમાં જોડાઈ ગયા છો. તો દરેક લોકો ક્યાં ગામથી, જુદા જુદા ગામથી કોમેન્ટ્સ મોકલશે, કેવું પેપર ગયું એ પણ વાત કરશે. અને જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આગળ વધી રહ્યા છે, જે લોકો પાસ થઈ રહ્યા છે, એ લોકો પણ જરૂરથી જાણ કરતા રહેશે, જેથી કરીને આપણો પરિવારમાં ક્યાં ક્યાં લોકો કેવું સરસ કામ કરી રહ્યા છે એ પણ મને ખબર રહેશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો.